કપરાડા તાલુકાના નાનાપોંડા ગામ ખાતે સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પ્રજાની સુવિધા માટે જાહેર શૌચાલયનું લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ ગાવિત તથા સરપંચ શારદાબેન પટેલ અને તલાટી ધીરુભાઈ ગાવિત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કપરાડા તાલુકાના વડામથક ગણાતા એવા નાનાપોંડા ખાતે અનેક ગામોના લોકો ખરીદ વેચાણ માટે અવર જવર કરતા રહે છે અને આ મથકે જાહેર શૌચાલય બનાવવામાં આવતા સ્વચ્છતા જળવાઈ રહે છે. જે ધરમપુર અને રસ્તાની બાજુમાં એક જાહેર શૌચાલયનો આજે લોકાર્પણ કરી રહ્યા છે ત્યારે મારી તમામ અહીં જે માતાઓ છે, બહેનો છે અને ભાઈઓ છે, જે એક શૌચાલય એવું છે કે આપણા સ્વચ્છતા માટે અને જે આપણો શરીર તંદુરસ્ત રહે એ કુદરતી હાજતે ગાજતે જવા માટે જે આપણે જે વાડા હોય, ઝાડ ઝુકર હોય અને આપણે ધંધા કરવાવાળા છીએ ત્યારે આપણે એટલું તો ખબર જ હોય કે આપણે સવારથી આવતા હોય, ગમે ત્યારે આપણે પીસા પાણી જતા હોય તો ખૂબ સરસ એક સુંદર મજાનો જે શૌચાલય બનેલો હોય. તો આપણે આ તબક્કે ગુલાબભાઈને પણ આભાર માનીએ કે આ જિલ્લાની ગ્રાન્ટ જે રેતી રોયલ્ટીની હતી તેમાં આપણને 5 લાખ રૂપિયા માથબર રકમ આપી.